नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय पारडी। मित्रों, आज आपणे धोरण 7 विज्ञान विषय में अभ्यास करीशुं। तो मित्रों, प्रकरण नंबर 3 रेसाथी कापड़ सुधी, एमां आपणे स्वाध्यायना प्रश्नों थोड़ा जोया हता। स्वाध्यायना प्रश्न 4 एनुं पहेलुं पालन सुधी आपणे जोयुं हतुं। हवे आपणे आगळ जोईशुं बीजू, ऊन उतारवो। तो ऊन उतारवो एने आपणे बीजा कया नामथी ओळखी शकीए छे? तो ऊन उतारवो एने आपणे कातरणीना नामथी ओळखी शकीए छे। कया नामे ओळखी शकीए छे? कातरणीना नामथी आपणे ओळखीए छे। तो ऊन उतारवोनो अर्थ थाय छे કે ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટી ઉતારી લેવાની કે કાપી લેવાની પ્રક્રિયાને ઊન ઉતારવું કહે છે। ફરી એકવાર મિત્રો, કે ઘેટાઓના શરીર પરથી તેમની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી કે કાપી લેવાની પ્રક્રિયાને ઊન ઉતારવું કહે છે। આગળ જોઈશું મિત્રો, રેશમના કીડાનો ઉછેર તો અહીં શું આવશે મિત્રો? તો એને સેરીકલ્ચર તરીકે પણ ઓળખાય છે। રેશમના કીડાનો ઉછેર તેને સેરીકલ્ચરના નામે પણ ઓળખાય છે। તો મોટા પાયા પર રેશમનું ઉત્પાદન કરવા વ્યાપારિક ધોરણે રેશમના કીડાઓનો ઉછેર કરવાના ઉદ્યોગને રેશમના કીડાનો ઉછેર કે સેરીકલ્ચર કહે છે। તો મિત્રો, આ રીતે આપણે અહીં અર્થ સમજાવી શકીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 5। ઊનની પ્રક્રિયાના વિવિધ સોપાનમાંથી કેટલાક સોપાનો નીચે આપેલા છે, બાકીના સોપાનો ક્રમમાં આપણે અહીં લખવાના છીએ। સૌ પ્રથમ આપ્યું છે ઊન ઉતારવું। તો સૌ પ્રથમ મિત્રો, ઘેટાના શરીર પરથી પાંતરી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે, તેને આપણે ઊન ઉતારવું કહે છે। ત્યારબાદ એ વાળને ટાંકીમાં નાખવામાં આવે છે, જેથી એમાં રહેલી ધૂળ, ચિકાસ અને મેલ દૂર થાય છે। આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે। શું કહે છે? ઘસવાની પ્રક્રિયા। તો સોપાન 2 આવશે ઘસવાની પ્રક્રિયા, ત્યારબાદ આવશે વર્ગીકરણ, અને વર્ગીકરણ થયા બાદ સૂકવણીની પ્રક્રિયા થાય છે। તો આપણે અહીં લખશું સૂકવણી। ત્યારબાદ સૂકવણી થયા બાદ રંગવાની પ્રક્રિયા કરવામાં આવે છે, તો અહીં આપણે લખશું રંગવાની પ્રક્રિયા। ત્યારબાદ રંગકામ થયા બાદ એના પર કાંતવાની પ્રક્રિયા થાય છે, તો અહીં આપણે લખશું કાંતવાની પ્રક્રિયા। પહેલું આવશે સોપાન 1 ઊન ઉતારવું, સોપાન 2 ઘસવાની પ્રક્રિયા, સોપાન 3 વર્ગીકરણ, સોપાન 4 સૂકવણી, સોપાન 5 રંગવાની પ્રક્રિયા, અને સોપાન 6 કાંતવાની પ્રક્રિયા। તો આ રીતે આપણે સોપાનો લખી શકીએ છીએ। પ્રશ્ન નંબર 6, રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં રેશમના કીડાના જીવનચક્રની 2 અવસ્થાઓના ચિત્ર બનાવો। તો અહીં તમારે ચિત્ર બનાવવાના છે। તો મિત્રો, તમે તમારી નોટબુકમાં ચિત્ર બનાવી શકો છો। તો પહેલું કે આપણે કોઈપણ બનાવવાના છે, કોઈપણ 2 અવસ્થા બનાવી શકીએ। તો રેશમનો કીડો, કોશેટો, પતંગિયું આપણે અહીં કંઈપણ બનાવી શકીએ છીએ। આગળ જોઈશું મિત્રો, પ્રશ્ન નંબર સાત। નીચે આપેલા શબ્દોમાંથી કયા 2 શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે?
तो पहलू छे रेशमना कीड़ानो उछेर, फूलोनी खेती, सेतूरनी खेती, मधमाखीनो उछेर के वन संवर्धन। तो कयो शब्द अहीं संकळायेलो छे? तो मित्रों रेशमना कीड़ानो उछेर तो आपणे आ प्रकरणमां जोयुं छे, माटे पहलू आवशे रेशमना कीड़ानो उछेर। फूलोनी खेती आपी छे परंतु आपणे आ प्रकरणमां फूलोनी खेती विशे शीख्या नथी तो अहीं आ आवशे नहीं। सेतूरनी खेती तो आवशे सेतूरनी खेती, कारण के रेशमनो कीड़ो ए सेतूरना पांदड़ा खाय छे माटे आवशे सेतूरनी खेती। तो मित्रों अहीं हिंट पण आपी छे के रेशमना उत्पादनमां सेतूरनी खेती अने रेशमना कीड़ानो उछेरनो समावेश थाय छे। सेतूरनुं वैज्ञानिक नाम मॉरस आल्बा छे। सेतूरनुं वैज्ञानिक नाम मित्रों तमारे आ खास याद रखवानुं रहेशे के सेतूरनुं वैज्ञानिक नाम मॉरस आल्बा छे। प्रश्न नंबर 8, कॉलम 1 मां आपेला शब्दोने कॉलम 2 मां आपेला वाक्यों साथे मेळवीने पूर्ण करो। तो मित्रों पहेलुं आप्युं छे के घसवानी प्रक्रिया। घसवानी प्रक्रिया तो घसवानी प्रक्रिया में जवाब શું આવશે? અહીં કોલમ 2 આપી છે કે રેશમના તાર ઉત્પન્ન કરે છે, ઊન આપતું પ્રાણી, રેશમના કીડાનો ખોરાક, રીલિંગ કે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા। તો ઘસવાની ક્રિયામાં આવશે કાપેલા ઊનને સાફ કરવાની ક્રિયા। ત્યારબાદ છે સેતુના પાંદડા। સેતુના પાંદડા એમાં આવશે રેશમના કીડાનો ખોરાક। સેતુરના પાંદડામાં આવશે રેશમના કીડાનો ખોરાક, કારણ કે રેશમનો કીડો એ સેતુરના પાંદડા ખાય છે। ત્યારબાદ છે યાક। તો યાકમાં શું આવશે મિત્રો? યાકમાં આવશે ઊન આપતું પ્રાણી। યાક એટલે ઊન આપતું પ્રાણી। ત્યારબાદ છે કોશેટો। તો કોશેટોમાં શું આવશે? રેશમનો તાર ઉત્પન્ન કરે છે। રેશમનો તાર ઉત્પન્ન કરે છે તો અહીં આ રીતે છોડકાઓ આપણે જોડી અને પૂર્ણ કરી શકીએ છીએ। હવે મિત્રો પ્રશ્ન નંબર 9, આ પ્રકરણ પર આધારિત એક ક્રોસવર્ડ કોયડો આપેલો છે, તેમાં શબ્દ પૂર્તિ કરવા માટે ખાનાઓમાં યોગ્ય શબ્દનું અંગ્રેજી ગોઠવો, અનુરૂપ અંગ્રેજી શબ્દો નીચે કૌંસમાં આપેલા છે। તો અહીં કૌંસમાં શબ્દ આપ્યા છે વૂલ, સિલ્ક, સ્કોર, ફાઈબર, મલબેરી અને કેટરપિલર। તો ડી જે છે આ છે ડી, અહીં આપણે સ્થાન પૂર્તિ કરી છે। ડીમાં કાતરેલા ઊનને સારી રીતે શોધવાની પ્રક્રિયા તો આપણે અહીં લખી છે પ્રાણીજ રેસાઓ, લાંબા તાકડા જેવી, તેમજ આડી લીટીમાં હૂંફાળો રાખનાર, તેના પાંદડા રેશમના કીડાઓ ખાય છે। રેશમના કીડાના ઈંડામાંથી નીકળે છે, રેશમના કીડાના ઈંડામાંથી નીકળે છે જે આપણે ઉપરથી નીચે તરફ એટલે કે ઉપરથી નીચે એટલે કાતરેલા સારી રીતે શોધવાની પ્રક્રિયા તો આપણે આ રીતે, તો એનો જવાબ આવશે સ્કોર, તો આ ઊભી લીટી આવશે, પ્રાણીજ રેસા તો એનો જવાબ છે સિલ્ક, તો આ રીતે ઊભી લીટીમાં આવશે, લાંબા તાકડા જેવી રચના તો ફાઈબર, તો આ પણ ઊભી લીટીમાં આવશે, તો આ રીતે હૂંફાળું રાખનાર તો વૂલ, તો વૂલ એ આપણે આડી લીટીમાં આ રીતે આવશે, તો એને આપણે ક્રોસવર્ડ તરીકે આ રીતે સ્થાન પૂર્તિ કરી શકીએ છીએ। તો મિત્રો આ જે સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં સ્વચ્છ અક્ષરે લખવાનો રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।